નમસ્કાર મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કીર્તિદાન ગઢવીની લાઇફસ્ટાઈલ એમની ફેમિલી વિશે સો લોકો નહીં જાણતા હોય પરંતુ આજના વિડીયોમાં આપણે બધી જ માહિતી મેળવીશું તો મિત્રો કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદ જિલ્લાના વાળોળ ગામમાં ત્રેવીસ ફેબ્રુઆરી ઓગણીસો પંચોતેરના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મ થયો હતો ધોરણ બાર પાસ કર્યા બાદ તેઓ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ સ્ટાર્ટ કર્યો હતો એ બાદમાં એમણે ઓગણીસો યુનિવર્સિટીમાં ફેલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એમ સંગીતની તાલીમ લેવાનો નિર્ણય લીધો હતો એમણે ખાસ કરીને એમના ગુરુ હતા જે ભરતભાઈ મહંત ઈશ્વરભાઈ પંડિત અને દ્વારકાના જે ભોસલે જેવા સંગીત મોટા અધિકારીઓ પાસે એમને સંગીતના સારા ગમઅપ શીખ્યા હતા બાદમાં સિંહોર ખાતે એમને ધોળકિયા મ્યુઝિક કોલેજમાં એમને નોકરી સ્વીકારી હતી આ દરમિયાન ભાવનગર ખાતે એવોની મુલાકાત સ્વ ઈશ્વરદાન ગઢવી સાથે થઈ હતી બે વર્ષ સુધી એવોએ એમની અલગ અલગ સાથે જોવા મળ્યા એ એમના ડાયરામાં જોવા મળ્યા અને મિત્રો રાજકોટ મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કર્યા બાદ એવોએ રાજકોટમાં સ્થાયી થવા મન મક્કમ કર્યું મિત્રો કીર્તિદાન ગઢવી સંગીત દુનિયામાં આગળ ન વધે એવું એમના માતા પિતા ઈચ્છતા હતા કારણ કે ડાયરાના કલાકારોથી કાયમી ઘર ન ચાલી શકે આ પ્રકારનો એવો ભય હતો પરંતુ કીર્તિદાન ગઢવી માટે સંગીત એ જ એમની દુનિયા હતી મિત્રો એ આપણે વાત કરીએ તો એ મન મક્કબ કરીને કીર્તિદાન ગઢવી આગળ ગયા અને એક બાદ એક ગામ શહેર દેશ અને આખી દુનિયામાં પોતાનું આગવી ઓળખ આવી ગઈ એટલે કે કીર્તદાન ગઢવીએ વર્ષ બે હજાર ત્રણમાં સોનલબેન સાથે લગ્ન કર્યા હતા વર્ષ બે હજાર છ માં એવો રાજકોટમાં સ્થાયી થયા હતા એ સમયે એમનો મોટો પુત્ર કૃષ્ણ આઠ માસનો હતો આમ છતાં સોનલબેને ઘરની બધી જવાબદારી ઉઠાવી અને કીર્તિદાન ગઢવીને સંગીત ક્ષેત્રે આગળ વધવા સંપૂર્ણ સહયોગ કર્યો હતો મિત્રો આપણે જોઈએ છીએ કે કીર્તિદાન ગઢવી લોકસંગીતને પણ અલગ અલગ રીતે અંદાજમાં ખાસ કરીને રજૂ કરે છે આજની યુવા પેઢીને હૈયે હિલોળા જોવા મળી રહ્યા છે મિત્રો આજની જે યુવા પેઢી છે એ ખાસ કરીને લોક ડાયરાને ખૂબ જ ચાહે છે અને આજકાલના જે યુવા વય છે એ ડાયરામાં પણ એમ સો લોકોને મજા આવે છે કારણ કે આપણા ગુજરાતમાં એવો લોક ડાયરો છે અને કીર્તિદાન ગઢવીનું પણ એવું જ માનવું છે મિત્રો આજે આપણા ગુજરાતનું જે યુવાધન છે એ લોકસંગીત તરફ પણ આગળ વધી રહ્યું છે એમનું બીજું ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ નહીં પરંતુ લાડકી સોંગ છે મિત્રો કીર્તિદાન ગઢવીએ કોક સ્ટુડિયોમાં લાડકી ફ્યુઝન સોંગ ઉતાર્યું હતું ત્યાર પછી સો લોકો એમના આશિક થઈ ગયા હતા ખાસ કરીને ગણિત ગણતરીના દિવસોમાં જ આ ગીત જ ખૂબ જ વાયરલ થયું હતું સો કોઈ લોકો આ ગીતને જોવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સારો રિવ્યૂ મળ્યો હતો મિત્રો કેટેદાન ગઢવીના અનેક એવા મોટા પ્રસંગો છે પરંતુ આપણે એક પ્રસંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં એવોનો એક લાઈવ પ્રોગ્રામ હતો આ સમયે એક ગુજરાતી પરિવારે એમના ઘરે આમંત્રણ આપ્યું હતું આ આ પરિવારને માત્ર આઠ મહિનાની માસૂમ દીકરી લાડકી સોંગ સાંભળ્યા બાદ સુઈ ગઈ હતી અચાનક જ એમના મૃત્યુ બાદ એ ફેમિલીની ઈચ્છા હતી કે ફોટા સામે દીપ પ્રગટાવી આ ગીત ગાશે અને એમની દીકરીને મોક્ષ મળી જશે એ સમયે આ લાડકી ગીત ગાવાની શરૂઆત કરતા સાથે આખો પરિવાર ખાસ કરીને ધૂસકે ધૂરસકે રડી પડ્યો હતો મિત્રો આપણે જોઈએ છીએ કીર્તિદાન ગઢવી એમની લોકચાહના ખૂબ જ આગળ છે કીર્તિદાન ગઢવી માટે સંગીત એ એની દુનિયા છે આપણા દુનિયામાં એક બાદ એક ખાસ કરીને ડગ આગળ વધતા દેશ દુનિયામાં અનેક મોટું નામ બનાવ્યું અને વર્ષ બે હજાર અઢારમાં એમના ઘરે બીજા પુત્રનો જન્મ થયો હતો સંગીતની દુનિયામાં હૃદય એટલે એ રાગ છે આ માટે કીર્તિદાન ગઢવીએ બીજા પુત્રનું નામ રાગ રાખ્યું છે મિત્રો આપણે જોઈએ કીર્તિદાન ગઢવીની ફેમિલી વિશે તો એમને બે દીકરા છે એમની વાઈફ છે અને તેઓ રાજકોટમાં એમની ફેમિલી સાથે રહે છે અને તેઓ ખૂબ જ ખુશ છે મિત્રો આપણે જોઈએ છીએ કે અનેક એવા કલાકારો સાથે આપણે અહીંયા ફોટા જોઈ રહ્યા છીએ ખાસ કરીને આ ફોટા એમની પત્ની સાથે જોવા મળી રહ્યા છે મિત્રો આપણે જોઈએ તો કીર્તિદાન ગઢવીએ અનેક સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે ખાસ કરીને અલ્પા પટેલ સાયરામ દવે માયાભાઈ આહિર વગેરે જેવા સુપર કલાકાર સાથે પણ ડાયરા આપ્યા છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો વિડીયોને શેર કરો